ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર વિશે રજૂઆત કરવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કહેવાતા કર્મચારીઓની રૂપિયા 27 કરોડની અપ્રામાણિક મિલકતને શોધીને કેસ કર્યા હતા. જાડેજા વર્ષ 2015માં ગુનાઓને કન્વિક્શન રેટ 20% હતો, જે વધીને વર્ષ 2020માં 43% થયો છે. ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચાર વિશે ચર્ચા થઈ હતી ત્યારે કોંગ્રેસ અને બીજેપીના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું કે જે ભ્રષ્ટાચાર રેશિયો હતું 20% વધીને 43% થઈ ગયું છે. આપ શું કહેશો? આજથી 20 વર્ષ પહેલાં ભયભૂક ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાતો કરી બીજેપી ગુજરાતમાં સત્તા સ્થાને બિરાજમાન થઈ છે, પરંતુ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 20 વર્ષમાં જે રીતે ભ્રષ્ટાચાર ફૂલે ફૂલે છે, જે રીતે ભ્રષ્ટાચાર વધ્યો છે. ગઈકાલે જ વિધાનસભામાં જે વાત થઈ કે 2015-16માં જે ભ્રષ્ટાચારનો ઇસ્યુ 20% હતો, એ આજે વધીને 43% સુધી થઈ ગયો છે. 43થી ઉપર જ છે, કેમ કે તમે જે જગ્યા જાઓ કોઈપણ કામ લાંચ આપ્યા વગર થતું નથી, કોઈપણ જગ્યા રિશ્વત માંગ્યા વગર લોકો અધિકારીઓ કામ કરતા નથી, કોઈપણ પછી જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ પણ આ ભ્રષ્ટાચારના 20 ચક્રમાં ફસાયેલા છે. સરકાર ભલે ગમે તે દાવા કરે, પોતે ગૃહમંત્રી જાડેજા સાહેબ કહે છે કે ભ્રષ્ટાચારમાં વચોટિયા ભૂતપૂર્વ જે મુખ્યમંત્રી હતા આપણા આનંદીબેન પટેલ, એમણે પણ જાહેર કરેલું કે વચોટિયા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તો હું પૂછવા ચાહું છું કે વચોટિયા કોણ છે? કોઈ કોંગ્રેસના માણસ તો હોય જ નહીં, ભાજપનો જ માણસ હોઈ શકે છે વચોટીઓ. અને આ ભાજપના વચોટીઓ દ્વારા છેક મંત્રાલય સુધી, ગૃહ મંત્રાલય સુધી, જે પણ કંઈ ડિપાર્ટમેન્ટ છે ત્યાં સુધી આ ભ્રષ્ટાચારના નાણાં પહોંચતા હશે. કેમ કે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ, પછી તમે એજ્યુકેશન લઈ લો, કોર્પોરેશન લઈ લો, પોલીસ ડિપાર્ટમેન્ટ લઈ લો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ લઈ લો, કોઈપણ ડિપાર્ટમેન્ટ એવું નથી જ્યાં ભ્રષ્ટાચાર કર્યા વગર, જ્યાં લાંચ આપ્યા વગર કામ થતા હોય. હું તો એમ કહેવા માગું છું કે અન્ના હજારે સાહેબ, એમને વચ્ચે મોટી વાત કરેલી કે મુજે પતા ચાલ્યા કે ગુજરાત મેં દૂધ કે નહીં દારૂ કે નદિયા બહેતી હૈ, અને એમને કીધું હતું કે હું આ માટે દારૂબંધી માટે હું ત્યાં આંદોલન કરીશ. એટલે ભ્રષ્ટાચાર વગર તો દારૂનો ધંધા ચાલતા નથી, પરંતુ અત્યાર સુધી અન્ના હજારે ગાંધી આશ્રમમાં આવીને આ ગુજરાતમાં ચાલતું ભ્રષ્ટાચાર, ગુજરાતમાં ચાલતું દારૂબંધીનો થતું ભંગ માટે એમને આંદોલન કર્યું નથી. એ પરથી સાબિત થાય છે કે તેરી બી ચૂપ ઓર મેરે બી ચૂપ બંને આમાં સંડવાયેલા છે, બંને જ ભ્રષ્ટાચારીઓ છે. અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે. સરકારને મારી વિનંતી છે કે હવે જાગો. તમે જ કીધું છે ભય ભૂખને ભ્રષ્ટાચાર અમે ખતમ કરીશું, પણ ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે મારા કેટલાક ભાજપના મિત્રો છે એમ દબી સ્વરમાં કહે છે કે સુરતભાઈ તમારે તો જવા દો, અમારેથી પણ લાલચ મતલબ રિશ્વત માંગવામાં આવે છે. એટલે ત્યાં સુધી આ તંત્ર એવું થઈ ગયું છે. હું એક પોલીસ સ્ટેશનમાં એકવાર ગયેલો તો પોલીસના અમે ગયા મળવા, તો એમને કીધું કે સુરભાઈ મંદિરમાં જાય છે તો ભગવાનને પ્રસાદ ચડાવવામાં આવે કે નહીં? તેમ છે, કંઈ કામ તમે કરવા માગો છો તો પ્રસાદ ચડાવવાનું કામ કરી લો, એના અર્થ સીધો એ થાય છે. માટે સરકારને અમારી વિનંતી છે કે આ ભય ભૂખ ભ્રષ્ટાચારની જે પોકળ વાતો તમે કરો છો એ બંધ કરીને સાચા અર્થમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે સરકાર જો પગલાં ભરશે તો કોઈની તાકાત નથી કે ભ્રષ્ટાચારને આચરી શકે. ગુનેગાર જી સર, જે વચેટિયા હોય છે, જે ભ્રષ્ટાચાર આચરતા હોય છે, પણ એ આજે વચેટિયા દ્વારા ઉપલા લેવલના અધિકારીઓ બી સંડોવાયેલા હોય એવું કંઈ માનો છો આપ? 110%. કોઈપણ કામમાં તમે નીચલા કોન્સ્ટેબલથી લઈને છેક ઉચ્ચ અધિકારી, હું તો કે ગૃહમંત્રાલય સુધી, આજે જે દમણથી દારૂ નીકળે છે એ બધા જાણે છે, છેક ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓ સુધી જાણે છે, પણ છેલ્લે ટોપલો કોના માથે નાખવામાં આવે? એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ, PSI કે PI, એથી ઉપર કોઈ અધિકારીને સજા કે કોઈ ગૃહમંત્રાલય કોઈ ગૃહમંત્રી રાજીનામા આપ્યો કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દારૂ છૂટી વેચાય છે, ગલી ગલી વેચાય છે. આ એક ભ્રષ્ટાચારનું જ્વલંત ઉદાહરણ છે, નમૂનો છે. ભ્રષ્ટાચાર વગર, લાંચ આપ્યા વગર કોઈપણ સંજોગોમાં દારૂનો ધંધો ચાલી શકે નહીં. લાંચ લીધા વગર કોઈપણ બાંધકામ, ગેરકાનૂની બાંધકામ કાનૂની કરી શકાતું નથી. કોઈપણ વિદ્યાર્થીને પાસ કર્યો હોય તો શિક્ષણ ડિપાર્ટમેન્ટમાં લાંચ આપ્યા વગર વિદ્યાર્થીને વધુ માર્ક થઈ શકે નહીં. અત્યારે જે LRDની પરીક્ષાનું કૌભાંડ ચાલે છે એ બી એક ભ્રષ્ટાચારનું જ્વલંત ઉદાહરણ છે. અને ભ્રષ્ટાચાર માટે કંઈક પ્રકારના કિસ્મો આ BJPમાં બેઠેલા અધિકારીઓ, BJPના કેટલાક સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા એની કરામત કરવામાં આવે છે. BJP સત્તા આવા 2014માં આવા વખતે ભ્રષ્ટાચારનું વિગત પરમાણુ હતું 20%,
જે અત્યારે બીજેપી સરકારના અંડરમાં 43% થઈ ગયું છે, એનામાં તમે ભ્રષ્ટાચારના અધિકારીઓને કોને સંભળાવો છો? હું તો સરકારને જવાબદાર ગણીશ, કેમ કે સરકાર જો સ્ટી ખાતે કામ લે, કોઈ પણ અધિકારીની તાકાત નથી કે ભ્રષ્ટાચાર કરી શકે. ભ્રષ્ટાચારની ગંધ આવતા જ તો સરકારે તત્કાલ એની સામે પગલાં ભરશે, તો મને પાકી ખાતરી છે કે ભ્રષ્ટાચાર જડમૂળથી ખતમ થઈ જશે. ગુજરાત વિધાનસભામાં જે ભ્રષ્ટાચાર વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો કે એક વર્ષ લાંચમાં 255 ગુના અને 44 વચેટિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને વર્ષ 2015માં ગુનાઓ કન્વિનિકેશન રેટ 20% હતો, જે વધીને હવે 2020માં 43% થયો છે, આપ શું કહેશો? સાચી જ વાત છે. ગુજરાતમાં જે કોંગ્રેસના ધારાસભ્યોએ જે કીધું છે વિધાનસભાની અંદરમાં કે પ્રસાદી આપવા વગર સરકારી કચેરીઓમાં કામો થતા નથી, તે સત્ય જ વાત છે. તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ તો તમે જો કોઈ બે પૈસાની લાલચ ના આપો અથવા લાંચ ના આપો તો એ અધિકારીઓ તમારું કામ ઇરાદાપૂર્વક એને ડીલે કરે છે અને હેરાન પરેશાન કરે છે, જેથી ન છૂટકે વ્યક્તિ જે પોતાનું કામ કરવા માંગતો હોય એ લાંચ આપવા માટે મજબૂર થાય છે. એટલે એનો બધો આ અધિકારીઓ ફાયદો લે છે. અને તમે જુઓ કે રેશિયો 20%માંથી 43% એ તો ઓન રેકોર્ડ જે નોંધાયેલા કેસો છે, જેથી 43% દેખાય છે. ખરેખર 75-80% ઉપરનો આ રેશિયો છે કે ખરેખર આમાં ગુજરાતની અંદરમાં ક્રાઇમ રેટની સાથે સાથે કરપ્શનનો રેટ પણ વધી ગયેલો છે. જે લાંચિયા અધિકારીઓ છે વગર વયસે કામ કરતા નથી. જી, જે રાજ્ય ગુજરાત સરકાર હોય કે રાજ્ય કેન્દ્ર સરકાર હોય, જે ભ્રષ્ટાચાર વિશે એકદમ કડકમાં કડક પગલાં લેવાની વાતો કરતા હોય છે, અને જે દિવસે ને દિવસે લાંચે અધિકારીઓ સુરત શહેર હોય કે ગુજરાતમાં કરપ્શનમાં આવતા જ હોય છે સામે, આપ શું કહેશો? લાંચ રિશ્વત ખાતું આમ તો એક્ટિવ છે, પરંતુ લાંચ રિશ્વત ખાતા તરફથી પણ ઘણું ડીલે કરવામાં આવે છે કે એમના ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બચાવવાના પ્રયત્ન કરવામાં આવે છે, અથવા તો જે સોફ્ટ કોર્નર અધિકારી હોય એને ટાર્ગેટ કરવામાં આવે છે. 1064 નંબર તમે કરપ્શન માટેનો આપેલો છે કે 1064 તમે ડાયલ કરો એટલે તમને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક થાય, પરંતુ એન્ટી કરપ્શન બ્યુરો પણ અત્યારે એવી કન્ડિશન મૂકે છે કે તમે કોઈ રેકોર્ડિંગ અથવા વિડીયો કે એવા કંઈ પુરાવા લાવો કે જેથી અમે ડિટેક્શન કરીશું. ખરેખર એવું ના હોવું જોઈએ. શક્ય હોય તો એવા સંજોગોમાં તાત્કાલિક ફરિયાદ લઈને એની સામે એક્શન લેવી જોઈએ અને એવા અધિકારીઓને પકડવો જોઈએ. અને જે આ લોકોને જે પ્રસાદી વગર કામ નથી ચાલતું તો લોકોએ જાગૃત થવું જોઈએ, એ લોકોના વિરુદ્ધમાં ફરિયાદ આપવી જોઈએ, નહીં તો શિવસેના સ્ટાઇલથી આવેદન નિવેદન, નહીં તો પછી દે દનાદન વાળી સ્ટાઇલ વાપરવી જોઈએ. જી સાહેબ, આપનું નામ અને જે વિધાનસભામાં ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ભ્રષ્ટાચારનો જે રેશિયો હતો 20% તે 43% સુધી પહોંચી ગયો છે, અને જે વચેટિયા અધિકારીઓ છે એ લાંચમાં પકડાયા છે, તો આ ભ્રષ્ટાચાર કેટલા મુદ્દે વધી ગયો છે, કયા કયા અધિકારીઓ આમાં સામેલ હોઈ શકે છે, આપ શું કહેશો? મારું નામ પ્રકાશ જસવંતા દેસાઈ, હું સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 3 ટર્મથી અપક્ષમાં ચૂંટાઈને આવતો હતો, અને મારા કારકિર્દી દરમિયાન મેં ઘણા ભ્રષ્ટાચારો ભાજપ અને કોંગ્રેસના સુમેળભર્યા જે ગઠબંધનની લીધે જે ભ્રષ્ટાચારો કરતા હતા તેને ખુલ્લા પડ્યા હતા. હવે અત્યારે હું અત્યારે સુરત માજી તરીકે હું અહીંયા કામ કરું છું સુરત મહાનગરપાલિકા મારી ઉધનાની વિસ્તાર માટે. તમે કીધું તમે વિસ્તાર વિધાનસભામાં જે ભાજપ અને કોંગ્રેસે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં જે બધા રજૂઆત કરી, હું 20% 43% 100% ભ્રષ્ટાચાર વગર કોઈ કામ તમે ભ્રષ્ટાચાર પૈસા આપ્યા વગર થતું નથી, એ ચાહે રેવન્યુમાં હોય, કલેક્ટરમાં હોય, સુરત મહાનગરપાલિકામાં હોય કે અન્ય જગ્યાએ હોય, ભ્રષ્ટાચાર સિવાય કોઈ બી જગ્યાએ કામ થતું નથી. અને તમે હવે લોકો પણ એવા કહેવાઈ ગયા છે કે પૈસા આપીને કામ કરાવી લેવો, તમારી ગાંધીનગરમાં ગમે તેટલી ઓળખાણ હોય તો એ ઓળખાણ કામ નથી આવતી, પૈસા એના તમે આપો તો પૈસાથી તરત કામ થઈ જાય છે. એટલે આ જે બધું દરેક જગ્યાએ જે ભ્રષ્ટાચાર છે આમાં આમ જનતા મરી રહી છે, આમ જનતાને બી ભાજપ અને કોંગ્રેસ કોઈ સારા માણસો મળતા નથી વોટ આપવા માટે. હું તમને એક વાત કરું કે સંઘર્ષ સમિતિ અત્યારે જે લડાઈ ચડી રહી છે તેમાં હું બી એક મેમ્બર છું. ટોલનાકા ઉપર જે સંઘર્ષ સમિતિ ભાટિયા ટોલનાકાની જે વિરુદ્ધમાં જે ટોલટાકો ટોલ વસૂલ કરવામાં આવે છે તેના વિરુદ્ધમાં જે આંદોલન ગયું છે, તો હું એમ કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને બીજા જિલ્લાના એ લોકોએ જે ભાટિયા ટોલનાકા ઉપર ધમાલ કરેલી અને ટોલનાકાને બંધ કરાવી દીધેલો અને ટોલ ન લેવો એવું એણે કરેલું, તો આજે એ ટોલ તો પણ હજુ લેવાય છે. એનો મતલબ કે એ હવે પાછા મૂંગા થઈ ગયા છે, એટલે કે એ લોકોનું સેટિંગ થઈ ગયું છે, ભ્રષ્ટાચાર કરી લીધો છે એ લોકોનો હપ્તા બંધાઈ ગયા છે, એને લીધે એ લોકો બોલતા બંધ થઈ ગયા છે. અને આજે આમ જનતાને જે ખોટી રીતે દરેક જગ્યાએ ટોલનાકા
લોકલ માણસો માટે ફ્રી છે. તમે નવસારી જો, વાપી જો, વલસાડ જો, બધી જગ્યાએ ટોલ નાકા ફ્રી છે. કામરેજ બી ફ્રી કરાયું, તો ભટિયા ટોલ નાખો કેમ નહીં? આ ભટિયા ટોલ નાકા પર જે ઉંઘાડી લૂંટ કરવામાં આવે છે, જીજે 5 અને જીજે 19ને પ્રજા જાગૃત થાવ. સુરતની પ્રજા અને જિલ્લાની પ્રજા કોઈ જાગૃત થતી નથી, એ મને ઘણી દુઃખની વાત છે. અમે તો લડત આપીએ જ છીએ, અમને અમને લડતમાં માતાજી અમને સાથ સહકાર આપશે જ. અમે ભટિયા ટોલ નાકા પર જે ટેક્સ લેવામાં આવે છે ખોટો, તેને અમે બંધ કરાવીને જ રહીશું. ભટિયા ટોલ નાકા ઉપરથી એમપી, અમારા એમપી, એમએલએ બધાએ વિરોધ કરેલો ટોલ નાકું ન લેવું. હવે એ કહે છે કે કોંગ્રેસના રાજમાં આવું થયેલું. હવે કોંગ્રેસે કર્યું હોય તો કંઈ નહીં, ચાલો કોંગ્રેસે કર્યું, પણ તમે તો આ બહુમતી લઈને આવ્યા છો, તો તમે નાબૂદ કરો ને, ઠરાવ કરો. બધા બહુ ઠરાવ ખોટા થયા છે, તો પ્રજાને માટે ખોટો ઠરાવ કરવામાં આ સાચો ઠરાવ છે. સાચો ઠરાવ કરીને આ ભટિયા ટોલના કપર લોકલ જીજે 5 અને જીજે 19ને રદ કરવામાં, ટોલ ટેક્સમાંથી ફ્રી કરવામાં કેમ ઠરાવ કરવામાં નથી આવતો? તો એ ઠરાવ થવો જોઈએ, અને એવી મારી લાગણી અને માગણી છે.